नमस्कार मित्रों, आज आप धोरण 9 सामाजिक विज्ञान में जोईशु उत्तर नो विशाल मैदानी प्रदेश अने द्वीपकल्पीय उच्च प्रदेशों। गया क्लास में आप जो गया उत्तर नो पर्वतीय प्रदेश, हवे आजे जोईशु आप आबे उत्तर नो विशाल मैदानी प्रदेश अने द्वीपकल्पीय उच्च प्रदेशों। उत्तर नो विशाल मैदानी प्रदेश अने द्वीपकल्पीय उच्च प्रदेशों आ बे भाग में आज बात करीशु। तो सौथी पहला जो आप मैदानी प्रदेश, उत्तर नो विशाल मैदानी प्रदेश। उत्तर ना विशाल मैदानी प्रदेश नु स्थान भारत ना उत्तर ना पर्वतीय प्रदेश अने दक्षिण ना उच्च प्रदेश नी वच्चे छे। एम कहे छे कि आज उत्तर नो विशाल मैदानी प्रदेश है क्या आवेलो छे, तो उत्तर नो जो पर्वतीय प्रदेश छे ए पर्वतीय प्रदेश अने दक्षिण नो जो उच्च प्रदेश छे ए उच्च प्रदेश, ए बन्ने नी वच्चे आ मैदानी प्रदेश आवेलो छे। आ मैदान नी रचना हिमालय माथी वहती सतलुज, गंगा अने ब्रह्मपुत्र नदियों अने तेनी शाखा नदियों कांप पाथरीने करी छे। आ उत्तर नो विशाल जो मैदानी प्रदेश छे एनी रचना थई छे केवी रीते, तो हिमालय माथी जावे केटलीक नदियों निकले छे, ए नदियों अने एनी साथे जोडायेली बीजी केटलीक शाखा नदियों पोतानी साथे कांप लईने आवे छे अने ए कांप पथरावासी जे जमीन बनी छे એ કઈ છે, આ ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ। એટલા માટે કહેવાય કે હિમાલયમાંથી વહેતી સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ અને તેની સાથે શાખા નદીઓએ કાંપ પાથરીને આ ઉત્તરનો જે વિશાળ મેદાની પ્રદેશ છે તેની રચના કરી છે। આ મેદાનના કેટલાક ભાગમાં 50 મીટરની જાડાઈ સુધીના કાંપના થર આવેલા છે અને આ મેદાન ઉત્તર ભારતનો ઘણો વિસ્તાર ઉપતા હોવાથી ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ કહેવામાં આવે છે। આ મેદાની પ્રદેશ આશરે 2400 કિલોમીટર લાંબો છે। કેટલો લાંબો છે? 2400 કિલોમીટર જેટલો લાંબો છે અને નદીઓએ બનાવેલા દુનિયાના સૌથી મોટા નદી મેદાન તરીકે તેની ગણના થાય છે। દુનિયામાં જો નદીઓએ મેદાન બનાવ્યા હોય મોટા મોટા, એવા મેદાનોની ગણનામાં આપણો આ ઉત્તરનો મેદાની પ્રદેશ ની ગણના થાય છે। પૂર્વ ભાગ કરતા પશ્ચિમ ભાગ વધુ સાંકડો છે। કયા ભાગ કરતા? પૂર્વ ભાગ કરતા જે પશ્ચિમ ભાગ છે એ સાંકડો છે અને આ મેદાન લગભગ સપાટ છે। આજે ઉત્તરનું જે મેદાન છે કેવું છે? સપાટ છે। તેના કોઈ પણ ભાગની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 180 મીટર કરતા વધુ નથી। એટલે કે આ ઉત્તરનો જે મેદાની ભાગ છે એ લગભગ સપાટ જેવો છે। ત્યાં એવા કોઈ પર્વતીય વિસ્તાર આવેલા નથી કે કોઈ વધારે પડતા ઉચ્ચ પ્રદેશો આવેલા નથી। દિલ્હી પાસે આ મેદાન સાંકડું છે અને દિલ્હીની પશ્ચિમ બાજુએ, જે દિલ્હી છે એની પશ્ચિમ બાજુએ સતલુજનું અને પૂર્વ બાજુએ ગંગાનું મેદાન આવેલું છે। આથી દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે। તો ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કોને કહેવામાં આવે છે? દિલ્હીને। આ મેદાન ભારતનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ ગણાય છે અને તેમાં દિલ્હી, આગ્રા, કાનપુર, લખનૌ, અલ્હાબાદ, વારાણસી, પટના તથા કોલકાતા વગેરે મહત્વના જે શહેરો છે એ આ પ્રદેશમાં આવેલા છે। સિંધુ અને તેની શાખા નદીઓ જેમ કે ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ તથા સતલુજ એ હિમાલયમાંથી નીકળે છે અને સિંધુ નદી પશ્ચિમ તરફ વહીને ઝડપથી વળાંક લઈને દક્ષિણ તરફ વહી અરબ સાગરને મળે છે। જો સિંધુ નદી છે, પછી ઝેલમ છે, ચિનાબ છે, રાવી છે, સતલુજ છે, આ બધી જ નદીઓ ક્યાંથી નીકળે છે? હિમાલયમાંથી તો નીકળે છે, પછી ઝડપથી તે સીધે સીધી જતી નથી, તે વળાંક લઈને અહીંયા અરબ સાગરને મળી જાય છે। આ જે બીજી નદીઓ છે એ કોને ભેગી થાય છે? સિંધુ નદીને, અને બધી નદી સિંધુ નદીમાં ભેગી થાય, સિંધુ નદી પછી આ અરબ સાગરને મળે છે। સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને દોઆબ તરીકે ઓળખવામાં આવે છે। કોને દોઆબ કહેવામાં આવે?
બે નદીઓની વચ્ચેની ભૂમિને, એક નદી અહીંયાથી નીકળે છે અને એક નદી અહીંયાથી નીકળે છે, તો આજે વચ્ચેની જે જમીન છે એને દોઆબ, દોઆબ એટલે બે નદીઓની વચ્ચેની જમીન. જો દો એટલે બે કહેવાય અને આબ એટલે જળ, બે જળ વચ્ચેની જમીન. તો દો એટલે જો બે થતી હોય તો પંજ એટલે પાંચ થાય, અને પાંચ નદીઓની વચ્ચેનો પ્રદેશ એટલે આ પંજાબ. આમ પાંચ નદીઓ દ્વારા નિર્મિત થયેલા આ મેદાનને પંજાબ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે પાંચ નદીઓના જે કાંપથી જે જમીન બની છે, જેને આપણે પંજાબ કહીએ છીએ, તો વર્તમાનમાં પંજાબનો અમુક જ ભાગ ભારતમાં છે, પરંતુ મોટે ભાગનો ભાગ ક્યાં છે? પાકિસ્તાનમાં છે. આ મેદાનનો મોટો ભાગ પાકિસ્તાનમાં છે. ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશને ચાર વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. એક ભાબર, બીજું છે તરાઈ, ત્રીજું છે બાંગર અને ચોથું છે ખદર. ફરી એકવાર, કયા કયા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે આ મેદાની પ્રદેશને? ભાબર, તરાઈ, બાંગર અને ખદર. સંકલ્પના આપણને પૂછાય છે પરીક્ષાની અંદર કે સંકલ્પના સમજાવો ભાબર અથવા તો બાંગર, તો ત્યારે આપણે આ લખવું પડે. તો જોઈએ આ કોને કહેવાય. સિંધુ નદીથી તીસ્તા નદી સુધી, કઈથી કઈ? સિંધુ નદીથી તીસ્તા નદી સુધી શિવાલિકની તળેટીમાં કંકર પથ્થરોની એક પાતળી પટ્ટી નદીના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે, અને આ પટ્ટી લગભગ 8 થી 16 કિલોમીટર પહોળી છે, અને તેને ભાબર કહેવામાં આવે છે. આપણને સંકલ્પના પૂછાય કે ભાબર સંકલ્પના સમજાવો, તો શું લખવું પડે? તો સિંધુ નદીથી તીસ્તા નદી સુધી જે શિવાલિકની તળેટીમાં કંકર પથ્થરની પાતળી પટ્ટી આવેલી છે, જે નદીના પ્રવાહને સમાંતર છે, નદીની એકદમ સમાંતર રીતે ગોઠવાયેલી છે, એ પટ્ટી લગભગ 8 થી 16 કિલોમીટર જેટલી પહોળી છે, અને તેને ભાબર કહેવામાં આવે છે. અને ભાબર પછી આવે છે તરાઈનું ક્ષેત્ર. ભાબર પછી કયો વિસ્તાર આવે છે? તરાઈનું ક્ષેત્ર, જે વધારે ભીનાશવાળું અને દલદલીય છે. અહીં ગીચ જંગલો તથા વિવિધ વન્યજીવો જોવા મળે છે. કયા ક્ષેત્રમાં? તરાઈના ક્ષેત્રમાં. હવે જોઈએ, મેદાનોના જૂના કાંપને બાંગર કહેવામાં આવે છે. એટલે કે જે જૂના કાંપથી જે મેદાનો બન્યા છે એ મેદાનોને બાંગર કહેવામાં આવે છે, અને નવા કાંપથી જે મેદાનો બન્યા છે એ નવા કાંપથી બનેલા મેદાનોને ખદર કહેવામાં આવે છે. અને આ જે બાંગર મેદાનો હોય છે, એટલે કે જૂના કાંપને લીધે જે મેદાનો બન્યા છે, એ મેદાનો આ નવા કાંપથી બનેલા મેદાનો કરતાં ઊંચા હોય છે. જો અહીંયા લખ્યું છે બાંગર કહે છે, અને નિરંતર થતા જતા કાંપના નિક્ષેપને કારણે સોપાન આકાર જેવો તે બની જાય છે. સોપાન એટલે કે સીડી આકાર, જે આપણે દાદર હોય છે દાદર આકારના તે બની જાય છે. એટલે આ જે બાંગર જે જમીનો હોય છે, મેદાનો હોય છે, એ કેવા આકાર ધરાવતા હોય છે? આ સોપાન આકારના. અને જે પૂરના મેદાનથી ઊંચા હોય છે, જે નવા કાંપના જે ખદર મેદાનો બને છે એના કરતાં આ જે બાંગર મેદાનો હોય છે એ કેવા હોય છે? ઊંચા હોય છે. તો આ હતું આપણું ઉત્તર ભારતનું વિશાળ મેદાની પ્રદેશ. હવે જોઈએ આપણે દક્ષિણ ભારતનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. દ્વીપકલ્પીય, દ્વીપકલ્પ કોને કહેવાય? તો જેની ત્રણ બાજુ સમુદ્ર હોય તેવો પ્રદેશ, અને તેની અંદર આવેલા ઉચ્ચ પ્રદેશો. તો જોઈએ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. ભારતનો આ પ્રાચીનતમ ભાગ છે. જ્યારે અલગ અલગ પ્રદેશોનું નિર્માણ થયું ત્યારે આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થઈ ગયું હતું. આમ તે પ્રાચીનતમ ભાગ છે. આ પ્રદેશ ઊંધા ત્રિકોણાકારે વિસ્તરેલો છે. આપણો જે દ્વીપકલ્પીય ભાગ છે એ કેવા આકારે છે? તો ઊંધા ત્રિકોણાકારે છે. આ ઊંધા ત્રિકોણાકારે આ વિસ્તરેલો છે, અને આ જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક છે આ ઉપરનો માળવાનો ઉચ્ચ પ્રદેશ, અને બીજો છે દખણનો ઉચ્ચ પ્રદેશ. આમ બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે.
એક ઉપરનો ઉચ્ચ પ્રદેશ છે જેને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં જ આવે છે, પરંતુ બે અલગ અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જે ઊંધા ત્રિકોણ આકાર વિસ્તરેલો છે તેની સરેરાશ ઊંચાઈ, જો આ જે ઉચ્ચ પ્રદેશ છે તેની સરેરાશ ઊંચાઈ કેટલી છે? 600 થી 900 મીટર જેટલી છે. અને આ પ્રદેશનો ઉત્તર ભાગ ઉત્તર પૂર્વ ઢોળાવ ધરાવે છે. જે ઉત્તર ભાગ છે આ ઉચ્ચ પ્રદેશનો, એનો જે ઢોળાવ છે, જે નદીઓ નીકળે છે, કઈ બાજુ જાય છે? તો ઉત્તર પૂર્વ બાજુ જાય છે. એટલે આપણને ખબર પડે કે આ જે ઉત્તરનો ભાગ છે ઉચ્ચ પ્રદેશનો, એનો ઢોળાવ કઈ બાજુ છે? ઉત્તર પૂર્વ બાજુ છે. જો અહીંયાથી કોઈક નદીઓ, આ પર્વતમાળાઓમાંથી કોઈક નદીઓ નીકળતી હોય ને આ બાજુ જતી હોય તો આપણને ખબર પડે કે ઢોળાવ કઈ બાજુ છે, કે પશ્ચિમ બાજુ. પરંતુ આ બધી નદીઓ આમ જાય છે, છે ગંગા નદીને મળે છે, એટલે આપણને ખબર પડે છે કે આ જે પર્વત શ્રેણી, સોરી ઉચ્ચ પ્રદેશ છે, એનો ઢોળાવ કઈ બાજુ છે? તો ઉત્તર પૂર્વ બાજુ છે. આમ નદીઓના ઢોળાવ પરથી આપણે જાણી શકીએ કે કોઈક વિસ્તારનો જે ઢોળાવ છે, કોઈક પ્રદેશનો ઢોળાવ એ કઈ તરફનો છે. જે ચંબલ, સોણ અને દામોદર નદીના વહેણ દ્વારા સ્પષ્ટ થાય છે. દક્ષિણ ભાગનો ઢાળ દક્ષિણ પૂર્વ તરફ છે, કે દક્ષિણનો જે ઉચ્ચ પ્રદેશ છે એનો ઢાળ કઈ બાજુ છે? દક્ષિણ પૂર્વ તરફ છે. અને આ પ્રદેશનો મોટો ભાગ દક્ષિણમાં આવેલો હોવાથી તેને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. અને આ ઉચ્ચ પ્રદેશની ત્રણેય બાજુએ સમુદ્રો આવેલા હોવાથી તેને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. એક છે માળવાનો ઉચ્ચ પ્રદેશ અને બીજો છે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. તો સૌથી પહેલા આપણે જોઈશું માળવાનો ઉચ્ચ પ્રદેશ. માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં, ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લીની ગિરિમાળા આવેલી છે. ફરી એકવાર, જે માળવાનો જે ઉચ્ચ પ્રદેશ છે એના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ ગિરિમાળા છે? અરવલ્લીની ગિરિમાળા આવેલી છે. અને અરવલ્લીની જે ગિરિમાળા છે એ વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા પૈકીની એક છે. એટલે કે વિશ્વમાં જે સૌથી પ્રાચીન ગિરિમાળાઓ છે તેમાંની એક આપણી આ અરવલ્લીની ગિરિમાળા, જે ગેડ પર્વત સંરચના ધરાવે છે. ગેડ પર્વત સંરચના ધરાવે એટલે કોઈ એક નહીં પરંતુ ઘણા બધા પર્વતો ભેગા થાય ત્યારે તેને ગેડ પર્વત સંરચના કહેવામાં આવે છે. જે ગેડ પર્વત એક આખી શૃંખલા ધરાવે છે, આમ પર્વતની ગેડ પર્વત સંરચના ધરાવે છે. માઉન્ટ આબુ આ ગિરિમાળામાં આવેલું ગિરિમથક છે. ગિરિમથક ફરવાલાયક સ્થળ કઈ ગિરિમાળામાં આવેલું છે? તો અરવલ્લીની ગિરિમાળામાં. કયું? માઉન્ટ આબુ. તે સુંદર અને રમણીય છે. ગુરુ શિખર એનું સૌથી ઊંચું શિખર છે. અરવલ્લીની ગિરિમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? ગુરુ શિખર. તેની ઊંચાઈ 1722 મીટર છે. અને આ પ્રદેશની દક્ષિણે વિંધ્યાંચલમાંથી નીકળતી નદીઓ ચંબલ અને બેટવા ઉત્તર તરફ વહીને કોને મળે છે? યમુના નદીને મળે છે. તો સોણ નદી ઉત્તર તરફ વહીને ગંગાને મળે છે. જો ફરી એક વાત, ચંબલ ને બેટવા ઉત્તર તરફ વહીને યમુનાને મળે છે, કારણ કે એનો ઢાળ ઉત્તર તરફનો છે. જ્યારે સોણ નદીનો ઢાળ ઉત્તર તરફનો છે, પરંતુ એ કોને મળે છે? ગંગાને મળે છે. અને આ નદીઓના વહેણની દિશા પરથી જાણી શકાય છે કે આ ઉચ્ચ પ્રદેશનો ઢાળ ઉત્તર તરફનો છે. અને મધ્યવર્તી ઉચ્ચ ભૂમિના આ ઉત્તર પૂર્વ ભાગને બુંદેલખંડ કહેવામાં આવે છે. ફરી એકવાર, મધ્યવર્તી ઉચ્ચ ભૂમિના આ ઉત્તર પૂર્વ ભાગને, જે ઉચ્ચ પ્રદેશનું જે આ માળવા જે ઉચ્ચ પ્રદેશ છે અને જે ઉત્તર પૂર્વ ભાગ છે તેને કયા નામથી ઓળખવામાં આવે છે? બુંદેલખંડના નામથી ઓળખવામાં આવે છે. આ સિવાય લુણી અને બનાસ નદીઓ ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલી અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળે છે. અને આ નદીઓ ત્યાં જઈને સમાઈ જાય છે, કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે. જ્યારે સાબરમતી અને મહી નદી ખંભાતના અખાતને મળે છે. આપણને પરીક્ષામાં પૂછાય કે ખંભાતના અખાતને મળતી નદીઓ કઈ છે? તો સાબરમતી અને મહી નદી. આ નદીઓના વહેણ પરથી ખ્યાલ આવે છે કે
પશ્ચિમ તરફના માળવાના ઉચ્ચ પ્રદેશનો જે ઢાળ છે, પશ્ચિમ બાજુનો માળવાનો જે ઉચ્ચ પ્રદેશ છે એનો જે ઢાળ છે એ દક્ષિણ પશ્ચિમ તરફ છે, દક્ષિણ પશ્ચિમ તરફ, એટલે બધી નદીઓ દક્ષિણ પશ્ચિમમાં જાય છે તરફ છે. રાજમહેલની ટેકરીઓ તથા શિલોંગનો ઉચ્ચ પ્રદેશ છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશનો જ એક ભાગ છે અને છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશને અંતર્ગત રાંચીના ઉચ્ચ પ્રદેશનો પણ સમાવેશ થાય છે. તો હમણાં આપણે જોયું દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની અંદર માળવાનો ઉચ્ચ પ્રદેશ, હવે જોઈએ દખણનો ઉચ્ચ પ્રદેશ, દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ. માળવાના ઉચ્ચ પ્રદેશની દક્ષિણે આવેલી સાતપુડા, મહાદેવ તથા મેકલ ટેકરીઓની દક્ષિણે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે અને આ ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમી ભાગો મુખ્યત્વે લાવા નિક્ષેપોથી બનેલા છે. ફરી એક વાત, આ જે દખણ જે ઉચ્ચ પ્રદેશ છે તેનો ઉત્તર પશ્ચિમ જે ભાગ છે એ શામાંથી બન્યા છે? લાવા. વર્ષો પહેલા જ્વાળામુખી ફાટવાથી એમાં જે લાવા નીકળે છે એ લાવામાંથી આ ભાગ બન્યો છે. તો ફરી એકવાર આપણે જોઈ લઈએ કે આ દખણનો જે ઉચ્ચ પ્રદેશ છે તે કયો છે. તો આ છે આપણો દખણનો ઉચ્ચ પ્રદેશ છે, દખણનો ઉચ્ચ પ્રદેશ. આ હતો આપણો માળવાનો ઉચ્ચ પ્રદેશ. તો હમણાં જોઈએ છે આપણે દખણનો ઉચ્ચ પ્રદેશ. શામાંથી બનેલો છે? તો મુખ્યત્વે લાવા નિક્ષેપોથી તે બનેલો છે. પશ્ચિમ તરફ તેની સીમા પશ્ચિમ ઘાટ દ્વારા નિર્ધારિત છે જે અરબ સાગરના કિનારે ઉત્તર દક્ષિણ દિશામાં વ્યાપ્ત છે. પશ્ચિમ તરફ આ જે દખણનો ઉચ્ચ પ્રદેશ છે એ ક્યાં સુધી છે? તો પશ્ચિમ ઘાટ સુધી. જે પશ્ચિમ ઘાટ છે એ પશ્ચિમ ઘાટ સુધી આ ઉચ્ચ પ્રદેશ આવેલો છે, એટલે આપણને ખબર પડે છે કે પશ્ચિમ ઘાટ સુધી આ ઉચ્ચ પ્રદેશ વિસ્તરેલો છે. આ છે આપણો પશ્ચિમ ઘાટ. તો આ પશ્ચિમ ઘાટ છે, પશ્ચિમ ઘાટ સુધી પશ્ચિમ બાજુ આ ઉચ્ચ પ્રદેશ વિસ્તરેલો છે, પરંતુ એકદમ જે આ છે એ આપણા કિનારાના મેદાનો કહેવામાં આવે છે. તો આપણો પશ્ચિમ ઘાટ અહીં છે. અને હમણાં આવશે કે પૂર્વ બાજુ એની સીમા ક્યાં સુધી વિસ્તરે? તો અહીંયા પૂર્વ ઘાટ સુધી દેખાય છે આપણને, આપણો પૂર્વ ઘાટ છે. આ પૂર્વ ઘાટ અને પૂર્વ ઘાટ સુધી તે વિસ્તરે છે અને આ છે પૂર્વના કિનારાના મેદાનો અને આ છે પૂર્વ ઘાટ. તો જોઈએ પશ્ચિમ તરફ તેની સીમા પશ્ચિમ ઘાટ દ્વારા નિર્ધારિત છે જે અરબ સાગરના કિનારે ઉત્તર દક્ષિણ દિશામાં વ્યાપ્ત છે. તેના અનેક સ્થાનિક નામો છે. કયા સ્થાનિક નામો છે? તો મહારાષ્ટ્રમાં અને કર્ણાટકમાં તેને સહ્યાદ્રી કહેવામાં આવે છે. જે પશ્ચિમ ઘાટ દ્વારા ઉચ્ચ પ્રદેશોનો જે સીમાંકન થાય છે કે અહીં સુધી આ ઉચ્ચ પ્રદેશ છે, એ ઉચ્ચ પ્રદેશને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે. જેમ કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં તેને કયા નામથી ઓળખવામાં આવે? સહ્યાદ્રી. તમિલનાડુમાં તેને નીલગિરીના નામથી ઓળખવામાં આવે. તો કેરળ તમિલનાડુની સીમા પર તેને અન્નામલાઈ અને કાર્ડેમમ ટેકરીઓના નામથી ઓળખવામાં આવે છે. અને પશ્ચિમ ઘાટનો જે દક્ષિણ ભાગ એ પ્રમાણમાં વધારે ઊંચો છે. સામાન્ય રીતે દખણના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ, જે દક્ષિણનો જે ઉચ્ચ પ્રદેશ છે તેની ઊંચાઈ 900 મીટરથી 1100 મીટર છે. જો કે કેટલીક જગ્યાએ તે એકાએક વધુ ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને ઘણી ઓછી ઊંચાઈ હોવાથી તૂટક ટેકરીઓ જેની ઊંચાઈ ક્યાંક 900 મીટરથી વધારે છે તે તૂટક શૃંખલાના સ્વરૂપે આ ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમા બનાવે છે. એટલે આપણો જે પૂર્વ ઘાટ છે, પૂર્વ બાજુનો જે ભાગ છે એ પ્રમાણમાં પશ્ચિમ બાજુના ભાગ કરતા ઓછો ઊંચો છે, ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમા બનાવે છે અને પૂર્વ ઘાટ કહેવામાં આવે છે. આ વિસ્તારનો સામાન્ય ઢોળાવ પૂર્વ તથા દક્ષિણ પૂર્વ તરફનો છે. આ જે પૂર્વ ઘાટ છે એનો જે ઢોળાવ છે એ કઈ બાજુ છે? પૂર્વ તથા દક્ષિણ પૂર્વ, પૂર્વ બાજુ પર અથવા તો દક્ષિણ પૂર્વ બાજુ પર છે, જે નદીઓની પ્રવાહ દિશાથી પણ જાણી શકાય છે. અને પશ્ચિમ તરફ વહેતી નર્મદા તથા તાપીને બાદ કરતા, પશ્ચિમ તરફ વહેતી બે નદીઓ કઈ? નર્મદા તથા તાપીને બાદ કરતા
દક્ષિણના ઉત્તર પ્રદેશની મોટા ભાગની નદીઓ પૂર્વ તરફ વહીને બંગાળની ખાડીને મળે છે. માત્ર આ બે જ નદીઓ એવી છે, નર્મદા અને તાપી, કે જે પશ્ચિમ બાજુ વહે છે. બાકી મોટે ભાગની આ વિસ્તારમાં વહેતી નદીઓ બધી પૂર્વ બાજુ વહીને કોને મળે છે? બંગાળની ખાડીને. તો આ હતું આપણું દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ.